જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ વિદ્યા સદનમાં ઓનલાઈન એજ્યુકેશન માં સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 માં વિષય આસપાસ વિષય છે એમાં પાઠ નંબર 13 જેનો આપણે પરિવાર નિયોજન કરીશું। તો દરેક બાળ મિત્રે પાઠ નંબર 13 છે એ ચોપડીમાંથી તમારે ચોપડીમાં જોઈને આ વિડિયો જોવાનો છે। મુસીમાં હું 3જા ધોરણમાં ભણું છું। मने शाळाए थी पाछा आवी घर में बे माणसो साथे बात करवी गमे छे। तेओने मारी बात में मजा पड़े छे। पहला व्यक्ति मारा दादी मां छे। ते हमेशा मने सांभळवा उत्सुक होय छे। हुं शाळाए थी आवुं तेनी राह जुए छे। ते गरडावे छे रड़ा छे अवारनवार तेने पीठनो दुखावो रहे छे। મારા દાદી સરખું જોઈને સાંભળી શકતા નથી। રોજ સવારમાં મારા પિતા છે તેઓને મોટેથી સમાચાર સાંભળીને સંભળાવે છે। તે બાકીના બધા કામ છે એ જાતે કરે છે। જો કોઈ તેઓની મદદ કરવાની કોશિશ કરે તો દાદીમાં છે એ નારાજ થઈ જાય છે। શાકભાજી સંભાળવા દાદીને પસંદ છે। તેઓ કહે છે આજકાલના છોકરા જાણતા જ નથી કે શાકભાજી કેવી રીતે કપાય। મને વાતો કરવી ગમે છે। એવી બીજી વ્યક્તિ રવિ છે। તે અમારી સાથે જ રહે છે। હું તેઓને રવિભાઈ કહું છું। તે મારા માતા પિતા છે એમના ભાઈ ભાભી કહે છે। તે મારા માતા પિતાને ભાઈ ભાભી કહે છે। મને અમારા સંબંધોની પરખ નથી પરંતુ તે ઘણા પ્રેમાળ છે। તે હંમેશા મારા પ્રશ્નના જવાબ આપવા તૈયાર હોય છે। હું પછી કહીશ એમ મને ક્યારેય કહેતા નથી। રવિભાઈ કોલેજમાં ભણાવે છે। કોલેજના વિદ્યાર્થીઓ તેમને ખૂબ જ માન આપે છે। રવિભાઈને સંગીત સાંભળવું ખૂબ જ ગમે છે। મિત્રો સાથે વાત કરવી તેઓની સાથે બહાર તેમને ખૂબ જ ગમે। તે ખૂબ રમૂજી છે। ત્યારબાદ તમને સીમાના ભાઈની વાત તે અહીં તમને આપેલી છે। મારા ભાઈ જ્યારે બહાર જાય છે ત્યારે સફેદ લાકડી રાખે છે। તેમને ઘરમાં ફરતા જોઈ કોઈ કહી શકે નહીં કે તેઓ દેખી શકતા નથી। તેમને બધા જ કામ જાતે કરવા ગમે છે। જો કોઈ તેમની ઈચ્છા વિરુદ્ધ તેમની મદદ કરે તો એમને ગમતું નથી। જ્યારે પણ એમને મદદ જોઈએ ત્યારે તેઓ મદદ માટે કહે છે। ભાઈના થોડા વિદ્યાર્થીઓ તેમની પાસે પુસ્તક લઈ જાય છે। જે ભાઈ છે એમની પાસે અમુક વિદ્યાર્થીઓ પુસ્તક પણ લઈ જાય। આ પુસ્તકને વાંચી અવાજ રેકોર્ડ કરી ભાઈને આપી જાય છે। રવિભાઈ આ સાંભળે છે અને ભાઈ પાસે બીજા ઘણા બધા પુસ્તકો છે। આ પુસ્તકોના પાના છાંટા અને ઉકસેલા ટપકાઓની માર છે। તે ઉકસેલા ટપકાઓ ઉપર આંગળીઓ પણ ફેરવી નાખે છે। ઘણી વાર ભાઈ સાથે મજાક કરવા હું તેની લાકડી મૂકવાની જગ્યા બદલી નાખું છું। તે અકળાય છે પરંતુ ગુસ્સો કરતા નથી કારણ કે હું એમની નાની બહેન છું। હું હજુ ઘરમાં પહોંચું ત્યાં ભાઈ બોલ્યા સીમા આજે તો ખૂબ જ ખુશ જણાય છે। ભાઈ ફક્ત મને એટલું જ નહીં પરંતુ કુટુંબના બધા સભ્યો તેમના હલનચલનના અવાજથી ઓળખી જાય છે। તેઓ અલંચલન અને આઝાદથી એ પણ કહી શકે છે કે ઘરમાં કોણ ખુશ છે અને ના ખુશ। મેં ભાઈને કહ્યું ભાઈ આપણે હું ફૂટબોલની ટીમમાં પસંદ થઈ છું। તેઓએ મને શાબાશી આપી અને પ્રેમથી કહ્યું આજથી તું મને ફૂટબોલની તાલીમ આપનાર કોચ છે। ત્યારબાદ તમને મારા મિત્રો થોડાક સવાલ જવાબ આપેલા છે। સીમાના પિતા દાદી માટે સમાચાર પત્ર મોટેથી વાંચે છે અને તમે ઘરડા માણસોની મદદ કેવી રીતે કરો છો? તો માણસોની હું મદદ કરું છું। હું મારા દાદી સાંજે ચાલવા જાઉં છું દાદા સાથે। મારા દાદીને ચશ્મા શોધવામાં પણ હું મદદ કરું છું। ગઢપણમાં લોકો કેવા પ્રકારની મુશ્કેલી અનુભવે છે? તો ગઢપણના લોકો બરાબર સાંભળી શકતા નથી। તેમને દેખાવામાં તકલીફ પડે છે। દાંત નબળા થઈ જવાથી ખાવામાં પણ તકલીફ પડે છે। ઘૂંટણ કમર અને અન્ય સાંધામાં દુખાવા પણ થતા હોય છે।
રવિભાઈ ઘણી બધી વસ્તુ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે? તો રવિભાઈ સાંભળીને ઘણી બધી વસ્તુ જાણી લે છે. અંધ વ્યક્તિઓને સાંભળવાની ક્ષમતા ખૂબ જ સારી હોય છે. તમને ક્યારે લાકડીની જરૂર પડી છે? ક્યારે? ના, મને ક્યારે લાકડીની જરૂર પડી નથી. તમે ક્યારે વિચાર્યું છે કે તમને લાકડીની જરૂર ક્યારે ક્યારે પડી શકે? જ્યારે પગમાં હાડકું થઈ જાય કે મજકોટ આવે ત્યારે, અથવા પર્વતારોહણ કરવાનું હોય ત્યારે મને લાકડાની જરૂર પડે છે. જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરીએ છીએ? તો જે લોકો જોઈ શકતા નથી તેને બસમાં બેસવાની આપણે જગ્યા આપવી જોઈએ, તેમને સીડીઓ ચડાવવી જોઈએ, તેમનો રસ્તો ઓળખવામાં આપણે એની મદદ કરવી જોઈએ. તમને તેના માટે સમાચાર પત્રો વાંચીને આપણે તેમને સંભળાવવા જોઈએ. થોડા ક્વેશ્ચન આન્સર છે તે આપણે જોઈશું. રવિભાઈ બધી વસ્તુઓ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે? તો રવિભાઈ સાંભળી બધી વસ્તુઓ જાણી અંધ વ્યક્તિઓને સાંભળવાની ક્ષમતા છે એ ખૂબ જ સારી હોય છે. તમે ક્યારેય વિચાર્યું છે કે તમને લાકડીની જરૂર ક્યારે ક્યારે પડી હશે? તો ના, જ્યારે પગમાં હાડકું ભાંગી જાય ત્યારે જ, મજકોડ આવે ત્યારે જ, અને પર્વતારોહણ કરવાનું હોય ત્યારે મારે લાકડીની જરૂર પડી છે. કેટલા બાળકો બીજા બાળકોને સ્પર્શ દ્વારા ઓળખી શકે છે? તો ત્રણ બાળકો છે એ બીજાને સ્પર્શ દ્વારા ઓળખી શકે છે. સીમા શાળાએથી પાછી આવે ત્યારે કોની સાથે વાતો કરવી ગમે છે? તો સીમા જ્યારે શાળાએથી પાછી આવે ત્યારે તેને દાદી અને રવિભાઈ સાથે બધી વાતો કરવી ગમે છે. સીમાના દાદીને કયા પ્રકારની તકલીફ છે? તો સીમાના દાદીને પીઠનો દુખાવો થાય છે. ઉપરાંત તેમને સાંભળવાની અને જોવાની પણ ખૂબ જ તકલીફો છે. રવિભાઈ શું કરે છે? તો રવિભાઈ કોલેજમાં ભણાવે છે. રવિભાઈનો સ્વભાવ કેવો છે? તો રવિભાઈનો સ્વભાવ પ્રેમાળ, વિનોદવૃત્તિવાળો અને બધાને ખૂબ હસાવે તેવો છે. રવિભાઈનું પુસ્તકનું અધ્યયન કેવી રીતે કરે છે? તો રવિભાઈના થોડા વિદ્યાર્થીઓ તેમની પાસે પુસ્તકો લઈ જાય છે અને ટેપ પર રેકોર્ડ કરી પાછું પણ આપી જાય છે. આ રીતે રવિભાઈ છે એ પુસ્તકોનું અધ્યયન કરે છે. રવિભાઈના વાંચવાના પુસ્તકો કેવા અને કેવી રીતે વાંચે છે? તો રવિભાઈના વાંચવાના પુસ્તકો પાના છાણા, તેમાં ઉકસેલા ટપકાઓની હાર છે. તે ઉકસેલા ટપકાઓ ઉપર આંગળીઓ ફેરવીને તે વાંચે છે. સીમા રવિભાઈ સાથે કેવી રીતે મજા કરે છે? તો સીમા રવિભાઈની લાકડી જગ્યા બદલી નાખે છે, આથી તે અકળાય છે. આ રીતે સીમા રવિભાઈની મદદ કરે છે. જે લોકો જોઈ શકતા નથી તેમને વાંચવાની લખવાની વિશેષ રીતને શું કહે છે? જે લોકો જોઈ શકતા નથી તેમના માટે વાંચવાનું લખવાની વિશેષ રીતને બ્રેઇન લિપિ કરવામાં આવે છે. બ્રેઇન લિપિ કેવી રીતે વાંચવામાં આવે છે? તો બ્રેઇન લિપિ છે ઉકસેલા બિંદુઓ ઉપર આંગળી ફેરવીને એ વાંચવામાં આવે છે. ત્યારબાદ આપણે ખાલી જગ્યા જોઈએ. પ્રશ્ન બે, એક, કૌંસમાં આપેલી યોગ્ય ખાલી જગ્યા પસંદ કરો. તો તમને આમાં કૌંસમાં પણ આપેલા વિકલ્પ હશે. ખાલી જગ્યા રોજ સવારમાં સીમાના દાદી મોટેથી સમાચાર વાંચી સંભળાવે છે. તો સીમાના પિતા, સીમાના દાદીની ખાલી જગ્યા પસંદ છે. શાકભાજી સંભાળ, રવિભાઈ ખાલી જગ્યામાં ભણાવે છે તો કોલેજમાં આવશે. રવિભાઈને ખાલી જગ્યા સાંભળવું ખૂબ ગમે તો રવિભાઈને સંગીત સાંભળવું ખૂબ ગમે. રવિભાઈ બહાર જાય ત્યારે ખાલી જગ્યા રાખે છે તો રવિભાઈ બહાર જાય ત્યારે લાકડી રાખે છે. બ્રેઇન લિપિની શોધ ખાલી જગ્યાએ કરો. તો બ્રેઇન લિપિની શોધ લુઈસ બ્રેઇલ નામના વ્યક્તિએ કરી. બ્રેઇન લિપિ ખાલી જગ્યાની મદદથી લખી શકાય. તો બ્રેઇન લિપિ છે એ કોમ્પ્યુટર છે, એમની મદદથી આપણે લખી શકીએ. તો બાળ મિત્રો, આ સવાલ જવાબ છે. તમારે એક વાર સ્વાધ્યાય પાત્ર પોથીમાંથી જોઈને સારા અક્ષરે રફનોટમાં લખવાના રહેશે.